ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ પર 22 માર્ચથી પ્રતિબંધ છે. દેશમાં રહેલા વિદેશીઓનો 14 દિવસનો ક્વોરન્ટાઇન પીરિયડ 5 એપ્રિલે પૂરો થશે. તેમજ ગુજરાતમાં ઇન્યુકેશન પીરિયડ એટલે કે કોરોનાના કેસ સામે આવવાનો સમયગાળો પણ 5 એપ્રિલે પૂરો થશે. ગુજરાત માટે આગામી 2 દિવસ ખૂબ જ સંવેદનશીલ છે. જો લોકડાઉનનો કડક અમલ નહીં થાય તો કોરોનાનું કોમ્યુનિટી ટ્રાન્સમિશન થવાનો ભય છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોનાના લોકલ ટ્રાન્સમિશનના કેસો વધી રહ્યા છે. હાલ ગુજરાતમાં કોરોનાના કુલ 95 કેસ નોંધાયા છે. રાજ્યમાં 8 લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે. જામનગરની જીજી હોસ્પિટલમાં આજે કોરોનાના 15 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ આવ્યા હતા. પોરબંદર જિલ્લાના 14 તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના 1 દર્દી સહિત તમામ 15 શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, જેને પગલે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. જામનગરમાં કલેક્ટર રવિશંકર દ્વારા 21 માજી સૈનિકોનું એક ગ્રુપ બનાવવામાં આવ્યું છે, જેના સ્વયંસેવકો નગરમાં એકલા રહેતા વૃદ્ધોને જરૂરી ચીજવસ્તુઓની હોમ ડિલિવરી કરે છે. તંત્રને ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ નંબર 1077 પર જે સમસ્યાઓ મળે તેના આધારે વિવિધ વિસ્તારના સ્વયંસેવકોને કામ સોંપવામાં આવે છે. કોઈ વૃદ્ધ દવા લેવા ન જઈ શકતા હોય તો સ્વયંસેવક તેના ઘરે જઈ દવાનું કાગળ લઈ મેડિકલમાંથી દવા લઈ આપે છે. સંકટના સમયમાં તંત્રનો આ ઉમદા પ્રયાસ પ્રશંસાને પાત્ર છે. ભારત કોરોના સામે યુદ્ધ લડી રહ્યું છે. સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉન છે. દેશનું અર્થતંત્ર પણ સંકટમાં ઘેરાયું છે ત્યારે વર્લ્ડ બેંકે ભારતને સહાય કરવાની ઘોષણા કરી છે. વર્લ્ડ બેંક ભારતને 1 અબજ ડોલર એટલે કે 76 અબજ રૂપિયાની સહાય કરશે. આ સહાય આર્થિક ક્ષેત્રે સંજીવની સમાન બની રહેશે.